वर्णिवे शरमणीय दर्शनम् मंदहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ अवतारिणी श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरु देव की जय। जय श्री स्वामी नारायण। सवारनी चालती आपणी कथामां पुरुषोत्तम चरित्र अध्याय त्रीजो सरस मजानु अक्षरधाम अक्षरधामना मुक्तो त्यानी चैतन्य प्रकृति अने अक्षरधाम मां विराजमान जे अक्षरनु तत्व एवा परब्रह्म परमात्मा श्री हरि घनश्याम એમના અદ્ભુત દર્શનનું વર્ણન હરિગીત છંદમાં ગઈકાલે આપણે એ વર્ણન સાંભળ્યું। આજે પણ અક્ષરધામમાં ઐશ્વર્ય એ ભગવાનની મોટાઈ એનો મહિમા વિશેષ અહીંયા કવિ વર્ણન કરતા સુંદર મજાની ચોપાયો आलेखे छे। सेवा सजहि असंख्य मुक्ता सेवा सजहि असंख्य मुक्ता सेवा सजहि असंख्य मुक्ता सेवा सजहि असंख्य शक्ति संयुक्ता असंख्य शक्ति संयुक्ता मिली असंख्य शक्ति संयुक्ता मिली असंख्य शक्ति संयुक्ता असंख्य ब्रह्मा विष्णु महेशा असंख्य ब्रह्मा विष्णु महेशा असंख्य ब्रह्मा विष्णु महेशा सवन करत
हर असंख्य ब्रह्मांडो के स्वामी, असंख्य ब्रह्मांडो के स्वामी, अरज करत प्रभु पद शिर नामी, अरज करत प्रभु पद शिर नामी, मूर्तिमान चौ वेद सदाई, सजही असंख्य मुक्ता, सेवा सजही असंख्य मुक्ता, मिली असंख्य शक्ति संयुक्ता, असंख्य शक्ति संयुक्ता। ये दिव्य अक्षरधाम मां अनंत अनंत मुक्तो छे, अने बधाई मुक्तो अखंड भगवान की सेवा में छे। कोई बेसी रिया नहीं कि हास पृथ्वी लोक में बहु सेवा करीने आया, हवे शांति निरात घणी त्यां कर लीधी, हवे केटली पछी अने हवे आगळ न करवी पड़े एटले अहीं आव्या, हवे अहींनुं पाछुं अहींनुं ई। पण एमने सेवा सिवाय बीजुं कंई गमतुं ज नथी, अने अहींया जेने सेवा गमे ने एने न्यां सेवा गमे पाछी। अहीं कंई न कर्युं होय, મારી જેમ ટાટિયા હંકેલીને બેહી ગયા હોય ને હુઈ રહ્યા હોય તો એને પછી ન્યાય ન્યા બધા સેવા કરતા હોય ને આ બધા આના હમું જોવેલા, આ કયા પ્રકારનો માણસ આવી ગયો અને કંઈ સારું કંઈ ગમતું જ નથી, હુઈ જ રહેશે। હા, લઈ જાય કૃપા કરીને, ગુરુજી ઘણી વાર કહે છે ને અક્ષરધામમાં કૃપા કરીને લઈ તો જાય। આ સત્સંગનો પ્રતાપ એવો છે કે પશુ જેવા જીવનું પણ કલ્યાણ થાય, ન્યા પછી ભૂમિ ખોતરવી પડે। પેલા રાજાની જેમ રાજા એક જંગલમાં ફરવા ગયા, ને પછી આ ઉનાળાનો સમય, ને ભાઈ ક્યાંય દૂરના દૂર નીકળી ગયા, ને પછી પાણી માટે દોડાદોડ કરે, એમાં એક ખેડૂતની વાડી જોઈ, ત્યાં પાસે ગયા, નાના તો વિખરાયેલા વાડ, ને ઓહો કોઈ ઓળખી ન કે આ રાજા છે કોણ છે, ખેડૂત કેમ ન ઓળખે। ત્યાં જઈને કેવલા પાણી છે ને, પાણી તો સરસ મજાની ભમલી ભરી છે તાજા પાણીની, તે તારે શું કરવીશ, તો કે પીવું છે તારા માટે છે, હાલતો થા વેતો થા વેતો થા। તો કે ભાઈ હવે ગળે કંઠે પ્રાણ આવી ગયા છે ને શ્વાસ પડે છે, થોડું પાઈ દે ને બે અંજલી ભરી, ને એટલે નહીં કીધું નહીં વેતો થા ઉપર રાજનથી આવડા એમ નહીં પાયા, પીવું જ પડશે નહીં તો આગળ જવા હે નહીં। તે હાથમાં માટલી લઈ લીધી નીચે પડી હતી ને, અને આમ પીવા જાય ને તો પહેલાં એ જે પરોણો માર્યો ને માટલી ઉપર તો ફોડ નાખી માટલી, પાણીનો કંઠે ન પોગવા દીધું। રાજા કે તારી ભલી થાય, વટ છે પણ પટેલનો પાટીદારનો ખરેખરો વટ છે, હવે તો હશે પણ રાજાએ નક્કી કર્યું તો કાંઈ જઈશ, આ ખેડૂ મને પાણી પાહે અને હું રાજા છું, મફત પાણી પીવાય નહીં, બે ચાર ગામ એને આપી દઈશ, આવા સમયે કોણ પાણી પાય, અને પાણી તો જીવનું જીવન છે ભાઈ, કાલે નહોતા ગયા કેટલું સરસ મજા આવી, પાણી છે એ બધું, ભલે ને બાવળિયા હોય ચારે બાજુ, પથરા હોય ને ટેકરા હોય ને ધૂળ હોય ને ગોરમટી હોય, પણ પાણી તો પાણી છે। તરત ગુરુજીને કીધું બે દી પછી પાછું આવું લ્યો, અહીંયા સોમવતી અમાસ, એટલે પાણી વસ્તુ જ જુદી છે કે મારે એને પાણી પાઈને બે ગામ દઈ જ દેવા છે, તાંબાના પત્રમાં લખી, પેલા એ પાણી ન પયો હવે આને શું દેવું। પણ રાજાએ વિચાર કર્યો, મો એક પટેલ પણ જો એમ નક્કી કરતો હોય કે આને પાણી નથી પાવું તો એને ન પાયું, એ પોતાનું એક પ્રતિજ્ઞા રાખતો હોય, પોતાની મરજી પ્રમાણે કરતો હોય તો હું રાજા છું, મેં નક્કી કર્યું એને પછી ન આપું તો મારું રાજાપણું લાજે ને।
राजा तो मांड पोई गातिया घेरे नाया धोया पानी पीधु पछी कीधु हा मालो बड़नो फाडियो पटेल निकलो कई वांधो नहीं आलो बे सिपाही ने मोकला के फलाणी फलाणी जगह आटला आ नंबर नु खेतर छे एनो आजे पटेल ने हाजर करो कचेरी में। पटेल ने कचेरी में हाजर कर्या। पटेल तो ध्रुजवा मांड्यो, बापजी कई मारो वांक गुनो? तारे के कई ताजी ओळखाण पड़े आ बाजू जो मारी हामू जो मारी हामू जो। राजा हामू जो आम चार आँखों भेगी थी, खबर पड़ी कि ओहो मरी गया। हे तो धोत्या भोत्या ढीला हूँ गीला हो थी गया। हा मारी नहीं खा तमे हता ई? हा काल बपोरे हूँ हतो। તે પાણી ન પાયું? અરે હા બાપજી ભૂલ થઈ ગઈ, હવે તમારે જે દંડ હોય તો મારે જીવવાનું નકામું થઈ ગયું. અરે રે, એટલે તને મારવા ફાંસી દેવા કે કંઈક જેલમાં પૂરવા નથી બોલાવ્યો? તને તો ઈનામ દેવાનું છે. હે તો કે હા, તો હું કોઈને પાણી ન પાઉં, રોજ ઈનામ મળતું. હા તે નક્કી કર્યું કે આને પાણી નથી પાવું. એ તો તારે અજાણતામાં મને તને ખબર નહોતી કે હું રાજા છું. કઈ વાંધો નહીં, પણ મેં નક્કી કર્યું હતું પાણી તને પાવ. ઓલા તાંબાના પત્રમાં બે ગામ દેવા છે. હે તો કે હા, લાવો પતરું લાવવાનું કોતરી દીધું. આ બે ગામની જાગીર તારે ખાવાની, જે કાંઈ વસૂલાત આવે એ તારે ભોગવવાનું. હે ટાઢે છાંય બેહવાનું, કંઈ કામકાજ હવે તડકામાં માથા નહીં કૂટવાના. વાહ વાહ, અને રોજ કચેરીમાં હાજર થવાનું પાછું. હો હો, એ તો ખબર ફાવે આપણને. એ ટાટે સાહેબ બેહીન બધા એ બેલો એવા જ પાછા કેટલા હતા? ત્રણ ગામ વાળાને, પાંચ ગામ વાળાને, સાત ગામ વાળાને, દસ ગામ વાળાને બધા ભેગા થઈને વાતો કરે. કેટલાક તને ગામ પાંચ ગામ આપ્યા હતા હમણાં બે વર્ષ પહેલાં. તો કે હા આપ્યા જ હોય ને રાજાની હારે. ભાઈ અમે જંગલમાં મૃગિયા કરવા જઈને ત્યારે રાજાને પડખે જ ઊભા રહી, સિંહ તરાપ મારે ને તો પહેલો પંજો અમે ઝીલી લઈએ, રાજાને ટચકું ન આવવા દઈએ. એટલે તમને પણ દસ ગામ આપ્યા? તો કે અમારા વડવાએ આવું જ કર્યું હતું એના બાપા માટે, એટલે મળ્યા. કંઈક ને કંઈક કોઈ કે રાજા માટે કર્યું હતું. ત્યાં બધા ફરતા ફરતા પેલા નવા પટેલ પાસે આવ્યા. એટલે તને હમણાં તાજા તાજા નવા ગામ આવ્યા છે ને ગરમા ગરમ, તે હું પરાક્રમ કર્યું હતું. બોલતો તારે કે મેં હું કે હું કે ગળો ફોડી નાખો ને પાણી ન પીવા દીધું. બે ચાર આવી ટોપરા જેવી દીધી એમાં આ ગામ દીધા એમ કે બહુ ખોતરવા માંડ્યા. ભાઈ આમ જમીન ખોતરવા માંડ્યા, મૂંડી નીચી થઈ ગઈ. અરે રે, રાજાને પતું લાવી પટારામાંથી ને રાજાના હાથમાં હોપી દીધું કે મુબારક છે તમારા ગામ તમને, મારે કાંઈ જોઈએ નહીં, શાંતિથી રોટલા ખાવા દો બાપા. લ્યો ન ભોગવી શક્યા, આપ્યું સામેથી ભોગવી ના શક્યા. એમ અહીંયા જેને ભગવાનની સેવા ના કરી હોય, આળસ રાખી હોય, પછી ને ભગવાન કૃપાએ કરીને ધામ આપે ને મોટા પણ કૃપાએ કરીને ધામ આપે તો એ ધામ ન ભોગવી શકે. દાદા ખાચર પૂછે તરત, શું કરીને આવ્યા હતા? અમે તો રાજ દરબાર હોપીને આવ્યા હતા. તમે? અમે બધું લેવા આવ્યા હતા. કોઈને હોપવું હોય તો અમે છીએ. એમ મુક્તાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, હે એને તમે જો કેટલું કેટલું સહન કર્યું અને કેટલી કેટલી તોય સેવા કરી દાસ ભાવે. એમ જે અહીંયા દાસ થઈને સેવા કરે છે ને એને ત્યાં સેવા મળે છે. અને સેવાનું સુખ છે કંઈક અલૌકિક છે. હા અલૌકિક સુખ છે. એટલા માટે અહીં લખ્યું સેવા સજ હી અસંખ્ય મુક્તા. સેવા સજ હી અસંખ્ય મુક્તા, મિલી અસંખ્ય શક્તિ સંયુક્તા. શક્તિ સંયુક્તા, એટલી બધી ત્યાં શક્તિઓ છે, અનંત શક્તિઓ છે. અમુક લોકમાં તો એક શક્તિ હોય, કોઈની લોકમાં બે શક્તિ હોય, કોઈકમાં ત્રણ શક્તિ હોય. અહીં તો અનંત શક્તિઓ, રાધા રમા જેવી તો અનંત શક્તિઓ, અખંડ સોનાના થાળો આત્મા. એની અંદર સરસ મજાની વાનગીઓ અને ભગવાનની સામે આમ હાથમાં આવો, આમ ટેબલ બેબલ નહીં કાંઈ, આપણે ટેબલ ઉપર પધરાવી દઈએ ના, આમ હાથમાં જ રાખે, પોતાના હાથથી ભગવાનને જમાડે. અખંડ વીંજણો નાખતા હોય, અખંડ ચરણ ચંપી કરતી હોય, અખંડ મહારાજની સેવામાં શક્તિએ યુક્ત મુક્તો
અખંડ મહારાજની સેવા કરે છે, અખંડ સેવા કરે છે. એમાં થાક જ નહીં કાંઈ, નિત્ય નૂતન ઉમંગ ઉત્સાહ, એટલું સુખ આવે, એટલું સુખ આવે તો કલ્પના જ ના કરી શકાય આપણે. હા, સેવામાં એટલું સુખ છે. અને બીજું, ઐશ્વર્ય કેવું દેખાડ્યું. અને આ બધું છે ને, હા, જેમ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા, અને ઈ જે દ્રશ્ય, ઈ જ પાછા બધાય આપણે, તો અહો ભાગ્ય છે આપણા, આપણને તો આ બધી વસ્તુ ગળથૂથીમાં મળી. બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીને કીધું વિશે, દેવાનંદ સ્વામીએ પાછું આ કવિશ્વર દલપતરામને વાત કરી હોય અને એને આ બધું વર્ણન ગૂંથ્યું હોય. આમ તો મુકુંદ બ્રહ્મચારી કહે છે, પણ આ બધું ફિટ થઈ ગયું, કારણ કે આ આપણા નંદસંતોએ આવી કથા બહુ લખી છે. મહારાજના અક્ષરધામનું વર્ણન, આ વસ્તુ તો જેવા તેવાને પચે નહીં એવી વસ્તુ છે, કોઈ અર્થનો અનર્થ કરી નાખે. હા, પણ આ વાસ્તવિક છે. અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશા, અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશા, એક નહીં હો, આપણે ખાલી ત્રણ જ ગણીએ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રણ જ, ત્રણ નથી એ, એવા ત્રણ ત્રણ ના તો જેટલા બ્રહ્માંડ છે એટલા ત્રણ ત્રણ ના જોડકાઓ છે. હા, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય શિવ, અસંખ્ય વિષ્ણુ, એટલે સચ્ચિદાનંદ કોની વાત છે. હા, મહારાજ બેઠા હતા છપૈયામાં અને બ્રહ્માજી દર્શન કરવા આવ્યા. હા, હે, ઘનશ્યામ લીલામૃત સાગરમાં કથા આવે છે, ભૂમાનંદ સ્વામી લખી છે કે બ્રહ્મા આવ્યા. શાંત શાંત થાકી જાવ છો તમે. હા, આવું ભરેલું હોય ને તો જ આમ થોડું કરંટ આવે. તે હાથ જોડીને ઉભાર્યા, ઘનશ્યામ મહારાજ કે તમે કોણ, નવા નવા લાગો છો, તમે કોણ, મને તમે ઓળખતા નથી, હું તમારા દર્શન કરવા આવ્યો છું. બ્રહ્માને પોતાનો અહંકાર, હું સત્યલોકનો રાજા બ્રહ્મા ચાર મુખ વાળો, અને મારો પરિચય તમે પૂછો છો, હું તો તમને અંતર્યામી જાણું છું, તમને ખબર નથી કે મારો વટ કેવો છે. આ બધી સૃષ્ટિ કરવા વાળો હું બ્રહ્મા. નારાજા મોઢું થોડું આંખો બંધ કરી કે આપણને ખબર નથી. અરે અરે, તો એ તો ત્યાં ઉભા હતા એટલી વારમાં તો આઠ મોઢા વાળા આવ્યા, બ્રહ્મા આઠ મોઢા વાળા ઈ આવીને પગે લાગવા માંડ્યા. મહારાજ કે તમે વરી પાછા બીજા કોણ, ત્યારે કે હું સત્યલોકનો રાજા બ્રહ્મા આઠ મોઢા વાળો. કે આ સત્યલોક વાળા, તમે સત્યલોક વાળા, તો કે અમે બે સત્યલોક વાળા. તમે અમને ઓળખતા નથી કે ના, એટલે ત્યાં તો ખોડ મોઢા વાળા આવ્યા, એ બધા એમ જોતા રહી ગયા. તો 32 મોટા વાળા, 64 મોટા વાળા, 64 તો કેટલા થાય, 128, હવે એના ડબલ કરો, એના ડબલ કરો, ચાલુ જ થઈ ગયા લાઈનમાં લાઈન. આમ મોટી સભા ભરાઈ ગઈ. એ પેલા ચાર મોટા વાળા તો નીચું જ જોઈ ગયા કે આપણે મોટું આમાં બતાવવા જેવું. એ હજાર મોટા વાળા બ્રહ્માને પણ એને અહીંયા કાંઈ ન હોય, ઓહો, તો આપણું ચાર વાળાનું તો આવે જ શું લેવ તારે. એટલે બ્રહ્મા એક નથી, જેટલા બ્રહ્માંડ છે એટલા બ્રહ્મા છે, જેટલા બ્રહ્માંડ છે. બ્રહ્માંડ કેટલા છે કેવું, અનંત કોટી બ્રહ્માંડો છે, એક થોડું, એટલા વિષ્ણુ છે. અને બધા એક ને એક નથી, ઓ બધા જુદા જુદા છે. આ પછી એમ ન માની લો કે આ છે ઈ જ ન્યા છે, ઈ જ ન્યા છે, એવું નથી. એટલે અહીંયા અસંખ્ય લખ્યું, આપણે ખાલી ત્રણને જ ઓળખીએ ના, એવા તો અનંત છે, અનંત. અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશા, અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશા, સ્તવન કરત હે આઈ હમેશા, કરત હે આઈ હમેશા.
બધાની એન્ટ્રી છે પાછી. ઘણા લોકો કહે છે કે ત્યાં જવાય નહીં, પણ ભગવાનની ઈચ્છા, ભગવાન કે આવવા દો આવવા દો તો અવાય, ગમે હોય તો અવાય. હા, ભગવાન કે આવવા દો વાંધો નહીં, એમની ઈચ્છા છે દર્શન થઈ જાય. બધા દર્શન કરવા જાય છે, જો અક્ષરધામમાં જાય. એટલે જ લખ્યું, ત્યાં અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ બે હાથ જોડીને એ પુરુષોત્તમ નારાયણ પરાત્પર પરબ્રહ્મ શ્રી હરિની સ્તુતિ કરે છે. હા, એટલા બધા વિષ્ણુ પણ છે, એટલા શિવ પણ છે, બધા સ્તુતિ કરે છે. હા, અમુક કથા તો કહેવાય ને, આપણા સંતોએ લખી છે. હા, અપચો થઈ જાય. સચ્ચિદાનંદ સ્વામી ગઢડામાં બેઠા હતા, આ તો વાત આપણા પૂરતી જ વાત છે, કે બહુ લિકેશ ના કરતા લખેલી છે. તે એભલ બાપુને નીલકંઠ મહાદેવની પૂજાનું નિયમ શ્રાવણ મહિનામાં, અને શ્રાવણ મહિનામાં વરસાદ એવો પડે, ઘેલામાં બે કાંઠે પાણી, હવે સામે કાંઠે જવાય નહીં, પૂજા થાય નહીં, બાપુનું નિયમ પૂજા થાય નહીં ત્યાં સુધી અંજળ લેવાય નહીં. એક દી બે દી ત્રણ દી થઈ ગયા, પાણી ઉતરે નહીં, સામે જવાય નહીં, હવે પૂજા નીલકંઠ મહાદેવની કરવી કેમ? લાડુબાન જીવબા મહારાજ પાસે આવ્યા. મહારાજને કહે છે, મહારાજ બાપુ બે ત્રણ દિવસથી ભૂખ્યા છે. કેમ? એની પૂજાનું નિયમ અટક્યું છે, ત્યાં જવાય નહીં, ખાધું પીધું નથી. મહારાજે સભા બોલાવી સંતોની ભક્તોની, બાપુને બોલાવ્યા. તો બાપુ ખાઈ લો ને થોડું, તો કે ના, નિયમે નિયમ, મહાદેવને લોટો પાણીનો દૂધનો ચડાવું, ત્યાર પછી ખાઉં, ત્યાં સિવાય નહીં. લો, એવું છે મહારાજ? કે પાણી તો ઉતરવાનું નામ નહીં લે, પાણી તો રહે, તો પછી હું આમ નમ રહીશ, બીજું હું દેહ ત્યાગ કરી દઈશ, પણ નહીં લઈશ નહીં. મહારાજ કે એમ કઈ હાલે, અમારે કઈક વ્યવસ્થા કરવી પડશે. તે સચ્ચિદાનંદ સ્વામી સભાન છેવાડે બેઠેલા. સચ્ચિદાનંદ સ્વામી, હા મહારાજ, અહીંયા આવો, બજા બાજુ બેઠા. હવે નીલકંઠ મહાદેવને બોલાવો એટલે બાપુ નિયમ પૂરું થાય, દર્શન થઈ જાય. તે સચ્ચિદાનંદ સ્વામી તો આમ સમાધિમાં આંખ બંધ કરીને, ત્યાં તો નીલકંઠ મહાદેવ પ્રગટ છે, એમાંથી જ શિવજી એક આ બાજુ, ત્યાં તો બીજા આ બાજુ, ત્યાં તો ત્રીજા આ બાજુ, ત્યાં તો ચોથા આ બાજુ, પાંચમા, બે બાજુ પચાસ પચાસ લાઈન થઈ ગઈ. એટલે આ તો આંકડો મારો છે, પણ કહેવાનો, એટલા બધા જ્યાં આખી સભામાં જોતા હતા, શિવ 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 થઈ ગયું. મહારાજ ધીરે રહીને કે બાપુ, આમાં તમારા શિવ ગોતી લ્યો, દર્શન કરી લ્યો અને અંજળ જમી લ્યો, અમારે હવે તમારી જરૂર છે. બાપુ જોતા રહી ગયો, ઓહો, જેના સંતમાંથી શિવ પ્રગટ થાય, એના ઈષ્ટદેવ. મહારાજ હું ભૂલો પડ્યો, મહારાજ હું તમને ઓળખી ન શક્યો, મહારાજ પગમાં પડી ગયા. મહારાજ હવે તો તમારું દર્શન ન થાય તે દી અંજળ હરામ. કહેવાનો મારો અર્થ કેવો મહિમા છે? અસંખ્ય છે. હું કહેવાનો ખાલી ભાવ મારો એટલો જ છે, બધાય વંદનીય છે, પૂજનીય છે. હા, પોતપોતાની રીતે બધાય ભગવાને બધાયને શક્તિ ઈશ્વરીય પ્રતાપ આપ્યું છે, અને સ્થાનમાં એ બધા આદરણીય છે. અને ભોળાનાથ તો ભગવાનને બહુ ગમતા, બહુ ગમતા, યોગી હતા, ભક્ત હતા, ધ્યાની, તપસ્વી. હા, આપણે અહીંયા નથી, લોહીમાં જો તમે ચોકમાં ભોળાનાથની શ્રીજી મહારાજના પ્રસાદીના છો, અહીં નાગનાથ મહાદેવ આપણે નાગડકામાં નથી, પ્રસાદીના છે મહારાજના, કુંડળમાં નથી કુંડલેશ્વર મહાદેવ, જુનાગઢમાં નથી સિદ્ધેશ્વર મહાદેવ. હા, મહારાજને બહુ ગમતા, પણ કેતા એ બધા મહારાજના ભક્તો છે. અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્તવન કરત હે આઈ હમેશ, અસંખ્ય બ્રહ્માંડા કે સ્વામી, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી. કોણ? પ્રભુ સ્વામી. કોણ? મહારાજ નહીં, સાંભળો જો, અસંખ્ય બ્રહ્માંડો કે સ્વામી, અસંખ્ય બ્રહ્માંડો કે સ્વામી, આરાજ કરત પ્રભુ પદ શિરે નામી, આરાજ કરત પ્રભુ. અનંત બ્રહ્માંડોના સ્વામી ભગવાનના ચરણારવિંદને વંદન કરે છે, અરજ કરે છે, સામે હાથ જોડીને વિનંતી કરે છે. મહારાજ નથી અનંત કોટી બ્રહ્માંડના સ્વામી. હા, મહારાજ તો એ બ્રહ્માંડોના સ્વામીના સ્વામી છે. હા, રામાનંદ સ્વામીએ કીધું, મોર સ્વામી કે એ હે સ્વામી, મોર ઈષ્ટ કે ઈષ્ટ.
એટલે આ બધા બ્રહ્માંડોના સ્વામી કોણ? પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ. આ પ્રધાન પુરુષ એ બ્રહ્માંડો રચે છે ને, બ્રહ્માંડોના સ્વામી તો ઈ છે. એકવાર કથામાં મેં સાંભળ્યું હતું, કે ગુરુજીની કથા હોય કે કોઈની કથા મેં સાંભળી હતી, એમાં કીધું હતું કે આપણે કહીએ છીએ ભાવમાં આવીને અનંત કોટી બ્રહ્માંડના ધણીયાએ પુરુષોત્તમ નારાયણ. મહારાજને એવું ના કહેવાય. આ બ્રહ્માંડ રૂપી માટલા છે અને એ માટલા પ્રધાન પુરુષે બનાવ્યા છે. એ માટલાના માલિક તો એ છે. જેમ ઘણા બધા માટલા ઉનાળામાં કુંભારનો બનાવે અને બધે વેચે ને, આપે ને, હા, એ માટલાના માલિક. આપણે ભગવાનને કહીએ કે તમે અનંત કોટી બ્રહ્માંડના માલિક, તો આપણે એને કુંભારથી વિશેષ કંઈ જાણ્યા જ નથી. હે, એ જે જેને બ્રહ્માંડો બનાવ્યા છે એ બનાવનારના પણ સ્વામી મહારાજ છે. એટલો મોટો મહિમા છે મહારાજનો. અને સંતોએ લખ્યું છે આ ગ્રંથમાં, લખ્યું અસંખ્ય બ્રહ્માંડો કે સ્વામી અરજ કરત, રોજ નિત્ય આવીને હા દરવાજે ઉભા રહીને અરજ કરે છે. અને લખ્યું હા વચનામૃતમાં મહારાજ કે છે કે બ્રહ્માએ પોતાના 49 વર્ષને 1.5 પહોર સુધી સ્તુતિ કરી, હે મહારાજ મારા બ્રહ્માંડમાં પધારો, હે મહારાજ મારા બ્રહ્માંડમાં પધારો, હે પુરુષોત્તમ, હે પરાત્પર પરબ્રહ્મ મારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે આપણે નહીં એના 49 વર્ષ, આપણા તો 8,64,00,00,000 વર્ષો જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ જ થાય. આ તો પુરાણમાં પણ લખ્યું છે, વચનામૃતમાં પણ છે. આપણા 8,00,00,000 અને 64,00,00,000 વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. હવે જેવડી એમની આમ તો 4,00,00,000 દિવસ ને, અને 8,00,00,000 એટલે અહોરાત્રી. હવે એવા બ્રહ્માના 8 દિવસનું અઠવાડિયું, 15 દિવસનું પખવાડિયું, 30 દિવસ, 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વરહ, એનું એક વરહ જાય તો આપણા કેટલા થાય? ચંદ્રેશ ભગત, આપણા કેટલા થાય? છે કંઈ કેલ્ક્યુલેટર? છે કંઈ નથી ને યારું, કારણ કે આંકડો જ ન આવે, કોમ્પ્યુટર તૂટી ગયા આમાં. હવે એવા 100 વરહ બ્રહ્માની આયુષ્ય, કેટલી? 100 વરસની આયુષ્ય, એના 100 વરસ આપણા નહીં. હવે એમાં એ બ્રહ્મા, આ વખતના બ્રહ્માઓ, અત્યારે જે ચાલુ બ્રહ્મા છે રૂટીનમાં, એ બ્રહ્માએ પોતાની 49 વર્ષને 1.5 પહોર સુધી. 1.5 પહોરમાં તો ખાલી 1.5 પહોરમાં કેટલું જાય? યુગોના યુગો વયા જાય. એના 1.5 પહોરમાં તો આપણા ચોકડીઓની ચોકડીઓ ખતમ થઈ જાય. કેટલી સ્તુતિ કરી છે, એક પગે ઉભા રહીને, બે પગે ઉભા રહીને, હાથ ઊંચા કરીને, હાથ જોડીને, કઈ તપ કરીને અખંડ મહારાજની સ્તુતિ કરી. મહારાજ મારા બ્રહ્માંડમાં પધારો, પાવન કરો આ ફૂટલું બ્રહ્માંડ, પાવન કરો મહારાજ, એકવાર પધારો, એકવાર. મહારાજ વડતાલમાં ગોમતીને કાંઠે બિરાજમાન, અકડેઠ સભા ભરેલી હરિભક્તોને સંતોની, અને આમ તમે જુઓ ને આમ ટાકણી પડે ને અવાજ આવે એટલી નીરવ શાંતિ, અને બધાની નજર મહારાજના સ્વરૂપમાં. આ પાપણ આમ 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 પલકારો મારવાનું ભૂલી ગઈ. બોલો, આપણે ઘડી ઘડી આમ આમ કરવું પડે ને? નહીં, બધા આમ જોઈ રે મહારાજ, એક ધારું જેમ ચાંદ ને ચકોર જોઈ રે ને એમ જોઈ રહ્યા હતા બધા મહારાજ, આમ એવું સુખ લૂંટી રહ્યા હતા. અને મહારાજ પણ મનમંદ હાસ્ય કરતા, બધાને એવું સુખ, એવી કરુણામય દ્રષ્ટિ, પોતાની અમૃતમય નજર આમ આમ વિસ્તારતા હતા, વર્ષાવતા હતા. એમાં એ વડતાલના પાટીદારો આવ્યા મહારાજ પાસે, દંડવટ કર્યા, પગે લાગ્યા, અને પછી ચરણનો સ્પર્શ કરીને એટલું બોલ્યા, મહારાજ તમારા સ્વરૂપ સામું જોઈએ છીએ, તમારા રૂપ સામું જોઈએ છે, તમે મનુષ્ય જેવા જણાવો છો, પણ આ તમારા ચરણારવિંદ સામું જોઈએ છે ને, તો તમે પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, તમે ભગવાન લાગો છો. અને એ વખતે મહારાજે વાત કરી, હે પાટીદારો પટેલિયાઓ, આ ચરણ આ ધરતી ઉપર ક્યારે પડ્યા છે તમને ખબર છે? એ બ્રહ્માએ પોતાની આયુષ 49 વર્ષને 1.5 પહોર સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી છે. આ ચરણારવિંદની, મહારાજ મારા બ્રહ્માંડમાં તમારા ચરણ પધરાવો, મહારાજ મારા બ્રહ્માંડમાં તમારા ચરણ પધરાવો, ત્યારે આ ચરણ આ પૃથ્વી સુધી પોઈ ગાશે.
લાળમાં ફાવી ગયા આપણે. હો સ્તુતિ એને કરી, તપ એને કર્યું, જપ એને કર્યા, બધી સાધના એને કરી અને હારું ફાવી ગયા આપણે. આપણે તો બગાસું ખાધું ને હે પતાસું આવી ગયું મોઢામાં. આપણે કઈ હરેશ ભગતે કર્યું હોય ખબર નહીં, આપણે કઈ કર્યું નથી. કઈ કર્યું છે? થોડું થોડું કર્યું છે, થોડુંક તો કર્યું જ હોય, એમ નમ ન હોય. હળવે પુણ્ય હોય નહીં આ સાધુ નો જોગ. શાસ્ત્રમાં લખ્યું છે ને એ કઈ ખોટું થોડું હોય, કઈક તો કર્યું જ હોવું જોઈએ. ઘનશ્યામ ભગત તમે કર્યું છે કઈ? કઈક તો કર્યું હોય, થોડી સેવા કરી છે આમ લાકડી ઉપાડી હે હજુરી. રમેશભાઈ તમે કઈ કર્યું છે? એ હા પાડે છે. હા તો જાય બેઠા હોય ને કઈ એમ નમ થોડા બેઠા હોય. હું તો ચોખ્ખું કહી દઉં, આપણે કાંઈ કર્યું નથી. તૈયાર પાટે બેસી ગયા છે મિનીભાઈ, પાટે બહેને એમ બેસી ગયા છે. કાંઈ આપણે કર્યું નથી અને એમાં મળી ગયા મહારાજ. જો એની કૃપા, અકારણ કરુણા જેને કહેવાય ને, અકારણ કરુણા. આવા આવા બ્રહ્માંડાધીશો બધાય મહારાજની અરજ કરે છે. પ્રભુપદ શિર નામી ભગવાનના ચરણમાં પોતાનું માથું મૂકી અને મહારાજને વિનંતી કરે છે, વિનવે છે, રાજી રહેજો મારા ઉપર. કંઈક ભૂલચૂક થઈ હોય, કંઈક તમારી આજ્ઞામાં કંઈક, અને તમે જો બધાય તોય થરથર ધ્રુજત શશિયરું સુરા પૃથ્વી, આ દિશાઓ સમુદ્ર હે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ, એની કોઈ આજ્ઞા ન લોપે તો આપણે કયા વાડીના મૂળા કે આપણે દળદગતા આજ્ઞા લોપી નાખીએ? લ્યો એ નથી લોપતા. એક સેકન્ડ સૂર્ય ઉગવા મોડું કરે પણ આપણે ઉઠવા મોડું કરીએ કે ન કરીએ? સૂર્ય ચંદ્ર એક દિવસ ઉગવા મોડું કરે. કેટલા વર્ષોથી કેટલા યુગોથી ચાલે છે, ક્યારેક તો થાક લાગે કે ન લાગે? એને ઘેરે બાળ બચ્ચા હોય કે ન હોય, એને છોકરાને નિશાળે મૂકવા જવું કે ન જવું? પણ તોય ના, ટાઈમ ટુ ટાઈમ છોકરાને જગાડી દેવાના, ટાઈમ ટુ ટાઈમ ઉગી જવાનો, બધું કમ્પ્લેટ અપ ટુ ડેટ. એક સેકન્ડ આગું પાછું ભગવાન નક્કી કર્યું આટલા ટાઈમે તો આ એટલા ટાઈમે. વિચારો આ ઋતુઓને કીધું આટલા ટાઈમે આવી જ જવાનું, એટલે આવી જ જવાનું, ભલે વરસાદ ન પડે પણ તમારે આવી જવાનું. વરસાદ ન પડે કઈ, વાદળા થઈ જ જાય. એકય વર્ષ વાદળા વગર ન જાય, ભલે વરસાદ ન થાય. ત્રણ વર્ષ દુકાળ પડે પણ વાદળા થાય. હા આ બધું ભગવાને નિર્માણ કર્યું છે, તમે જુઓ એમ જ ચાલે છે. પાળ વગરનો સમુદ્ર, આ ધરતી ઉપર તમે વિચાર કરો કેટલું પાણી, 71% પાણી, 29% જ ખાલી ધરતી છે. પણ એક સમુદ્ર એક લાત મારે ને આમ 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 ઝાલક મારે ને તો બધું છાણાની જેમ ઉડાડી નાખે બધું. અને છતાંય તમે જુઓ યુગોના યુગોથી આ બધું સલામત છે. કંઈ થાય છે ક્યારેક થોડુંક અખતરો આમ કરી નાખે ખાલી આપણને જગાડવા હારો, હુઈ ગયા હોય ને તો. હા પેલું જાપાનમાં થયું એવું, કોણ સહેજ આવી જાય ને તો બધું ગડમથલ, બધા સાવધાન થઈ જાય. પણ એ સહેજ કહેવાય, કેટલું ખબર છે? આમ કોગળો પાણીનો કરે એટલું, વધારે નહીં કાંઈ, એટલું તમે વિચારો. અને તોય બધું સરખું ચાલે છે, બધું સરખું ચાલે. પશુઓ ઘડ્યા, પશુઓ સીધા ચાલે, માણસ કોણ જાણે હું ફટકે છે આડો જ ચાલે. આજ્ઞા લોપી નાખે દાડ કરતો, બ્રહ્મા નથી લોપતા તો વિચારો, મોટા મોટા ઈશ્વરો નથી લોપતા, મોટા મોટા દેવતાઓ નથી લોપતા આજ્ઞા ભગવાનની. વચનવિધિમાં અદ્ભુત વર્ણન છે, અદ્ભુત વર્ણન છે, ક્યાંય લખ્યું છે. બધાય મહારાજની સ્તુતિ કરે છે. મૂર્તિમાન ચૌ વેદ સદાય પ્રભુ કુ રિજાવત ગુણગન ગાય, ચારે વેદો મૂર્તિમાનો, પુસ્તકના રૂપમાં નહીં, સાકાર મનુષ્ય આકારે. અને મુખમાંથી ભાઈ ઓહો હો 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 મામા, ગંગાની ધારાની જેમ આમ છે ને ભાગીરથી બેતી હોય ને એમ સ્તુતિના મંત્રો હા ચાલતા હોય, હા એવી રીચાઓ ગવાતી હોય. અને એવું લાગે ને કહો હમણાં જ કરો, તમે હમણાં જ કરો, હમણાં જ કરો, વેદના મંત્રો બોલાતા હોય. સ્વયં મૂર્તિમાન અને ભગવાનને રીજાવે છે. અને ભગવાનને વેદ બહુ વાલાઓ, હા વેદના ધર્મોને સનાતન આયા ધરતી ઉપર અવિરત રાખવા માટે તો મહારાજે આ દાખલો કર્યો. એ ધર્મો બધા લુપ્ત ના થઈ જાય, જે વૈદિક ધર્મો, વૈદિક સનાતન રીતિ પરંપરાઓ એનું પોષણ કરવા માટે તો મહારાજનું અવતરણ.
हाँ एना पर भार दे दू ये वेदो महाराज की स्तुति करे से अक्षरधाम माओ जाकुशेष सहस्त्र मुख गावे नारद शारद पारन पावे सब अवतार के अवतारी याको ध्यान धरत त्रिपुरारी जाको शेष हजार मोटे अने बे हजार जीवे हा एक मुख मां दरेक ने केटली जीभ होय करेश भगत एक ज जीभ होय दरेक कोई पण प्राणी मात्र लई लो दरेक ना मोढा में केटली जीभ होय एक ज होय तो 2000 जीभ केम लिखी शक्यो साप ने बे होय लो हा पक्का छे होय ने तो सर्प ने बे जीभ होय शेष नारायण तो सर्प ना रूप में छे ने हजार मुखे ने 2000 जीभे अखंड वर्णन करे ने तो पण भगवान नु वर्णन नहीं कर सकता यथार्थ तो गाय छे भगवान ने रिजावा माटे जा कुसे सहस्त्र मुख गावे नारद पण छे त्यां शारद पण छे शारदा देवी आत्मा वीणा लई एवा मधुर रागो में भगवान की स्तुति करे छे नारद जी तानपुरो लई भगवान नी नारायण नारायण नी धुन मचावे छे बधाई भगवान ने रिजावा में लागी गया छे બધાય ભગવાનને રીજવામાં અક્ષરધામમાં આ બધાય દર્શન થયા અને એનાથી આગળ લખ્યું આયા સબ અવતાર કે અવતારી સબ અવતારન કે અવતારી યાકો ધ્યાન ધરત ત્રિપુરારી યાકો ધ્યાન ધરત ત્રિપુરારી सब अवतार के अवतारी आम जो है ने केवा तो केटलाय महाराज परचा पूर्या ने समाधि करावी केटलाय भक्तों ने संतों ने के महाराज पोताना अक्षरधाम ना दिव्य दर्शन करावा होय ने 24 अवतारो जेनी स्तुति करता होय महाराज ना चरण नी रज माथे चढ़ावता होय महाराज ना रूप माथी प्रगट थता होय ने महाराज ना स्वरूप मा पाछा लीन थता होय हरिलीलामृत होय हरिचरित्रामृत सागर होय લીલા ચરિત્રોના નંદ સંતોના લખેલા ગ્રંથો હોય બધી જગ્યાએ આ લીલા વિસ્તારથી લખાણી છે હા લખાણી છે હા અત્યાર સુધી ચાલી આવે છે અને આ તો અત્યારે કેટલાય ભક્તોને દર્શન આવા થતા હોય કથાઓ કરતા હોય એવા અવતારના અવતારી હા જેનો ધ્યાન ત્રિપુરારી કરે સર્વોપરી સર્વેશ્વર સ્વામી સર્વનિયંતા અંતર્યામી કેટલો મોટો મહિમા આ મહિમા અને આ ગ્રંથમાં છે ને આ જ છે આ પુરુષોત્તમ ચરિત્રમાં વધારે પડતું જેમ કે છે ને ગુરુજી ઘણી વાર કે ને કે ભાઈ જેમ મણકાની વચ્ચેથી દોરો સોસરો જાય એમ એક એક ચરિત્રની વચ્ચેથી આ વાત તો સોસરી નીકળશે સર્વોપરી ઉપાસનાનો હા ગુગવતો મહાસાગર એટલે પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ છે મધ્ય ધ્યેય આવશે સર્વોપરીપણું કારણ કે પિયુષ મહારાજ ને જોયેલા મહારાજ ની અખંડ સેવામાં રહેલા બ્રહ્મચારી એવું જ વર્ણન કરશે કારણ કે એને ખબર છે મહારાજ કોણ છે અને કવિશ્વર ને પણ એવો જ સમાગમ એવા જ સંતોનો જોગ ભૂમાનંદ સ્વામી જેવા દેવાનંદ સ્વામી જેવા સંતોનો જોગ એ ઈટ લખે ને વિહારીલાલજી મહારાજ ની સાથે રહેલા કવિશ્વર એ તો વિહારીલાલજી મહારાજ ના ગ્રંથમાં ઈ જ સર્વોપરીપણું છે હરિલીલામૃતમાં અને અભયસિંહ બાપુ પ્રણેતા એની હયાતીમાં એની ઈચ્છાથી લખાયેલો ગ્રંથ એની હાજરીમાં લખાયેલો ગ્રંથ એ પાછા વાંચતા જતા હોય જોતા જતા હોય કારણ કે એ ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં હા બધાને એક ગુરુ અને બે ગુરુ હતા અને બે એવા હા જાણે બે પાંખ અક્ષરધામની બે પાંખ બે ને એવા સેવેલા અને બે પાસે વાતો સાંભળેલી અભયસિંહ બાપુ જેવો તેવો હોય કેવી એની ઉપાસના હોય કેવા મહારાજને જાણ્યા હોય એટલે આ શરૂઆતથી શરૂ કરી દીધું છે હવે આ જ પાકું કરાવશે આપણને સર્વોપરી સર્વેશ્વર સ્વામી સર્વ નિયંતા અંતર્યામી અક્ષર પર અક્ષર કે ઈશા અક્ષર પર અક્ષર કે ઈશા
अक्षर पर अक्षर के ईशा अक्षर पर अक्षर के ईशा ओ प्रभु पुरुषोत्तम जगदीशा पुरुषोत्तम जगदीशा सर्वोपरि सर्वेश्वर स्वामी सर्वोपरि सर्वेश्वर स्वामी सर्व नियंता अंतर्यामी सर्व नियंता अंतर्यामी अक्षर पर अक्षर के ईशा सो प्रभु पुरुषोत्तम जगदीशा प्रभु पुरुषोत्तम जगदीशा अक्षर थी पर अक्षर ने ई स्वामी अक्षर थी पर अक्षर ने अक्षर थी पर अक्षर ने स्वामी एवा पुरुषोत्तम अक्षराधिपति ये पुरुषोत्तम आपने मिला से घनश्याम महाराज हरि कृष्ण महाराज ठाकुर जी महाराज स्वामीनारायण भगवान ये आपने मिला छे ये महाराज त्यां मूल स्वरूपे बिराजे छे अक्षरधाम मां ये ज आपने मिला छे कारण सब कारण के अमिता जगत आधार आदि निरंजन एक प्रभु कोटि भुवना करतार कारण सब कारणों के पृथ्वी नु कारण जल जल नु कारण वायु वायु नु आकाश तेज तेज नु आकाश आकाश नु कारण महत्तत्व महत्तत्व नु अहंकार अने अहंकार नु कारण प्रधान पुरुष नु कारण प्रकृति पुरुष नु कारण अक्षर अक्षर ना कारण हा हा अक्षराधीप सब कारणों ने कारणा नाम च कारणम ईश्वराना ईश्वरानाम तथेश्वरः देवानामपि यो देवः सत्संगी जीवन प्रथम प्रकरणना प्रथम अध्यायमा सतानंद मुनिये आवी स्तुति करी कारणानाम एक कारण नथी हो कारण गदा बदा बहु कारणो छे अदो पेलू बीजमाथी वृक्ष थयो के वृक्षमाथी बीज थयो तो हारू थी भजन स्वामी समाधान करू ने दरटवाई जाय ये पहला बीज जो होवू जोईए पाकू પેલા મરઘી પેલા ઈંડું તો પેલા ઈંડું જ હોવું જોઈએ પછી જ મરઘી થાય એ મરઘી ક્યાંથી થઈ ઈંડામાંથી જ થઈ પછી હા પરંપરા ચાલે કે મરઘીમાં જ પાછું ઈંડું થાય પેલા તો બીજ જ હોય હા ઘણા નતું કે પેલામાંથી પાછું જમતા જમતા વચનામું થોડી નીકળું પાછું ભલે મળ્યું નહીં કાંઈ એમાં પણ નીકળું ખરું પણ કહેવાનો અર્થ કે આ બધા ઘણા કારણો છે એ કારણો નાય કારણ એક મહારાજ છે कारण सब कारणों के अमित जगत आधार अनंत जगतो से अनंत ब्रह्मांडो से अबदाय जगत ना आधार नहीं जा अपना जीवन ने आधार ही छे अपने जीवी सकिए छे जे कई जीवे छे जे कई छे ए बधा ना आधार अनराधार सर्वाधार एक महाराज आदि केना थी आदि बीजू कोई नथी ई ज आदि अनादि जे कोते निरंजन माया रहित एक प्रभु छे बे प्रभु नथी आ दुनिया मा मोटा मोटू लोको अज्ञानता को मोटा मोटू पाप को हा लोको हु के बदाय भगवान एक ज छे ने शू के चंद्रेश भाई बदा भगवान तो एक ज छे ने हाचू खोटू खोटी बहु अणसमजण बहु अज्ञानता छे आ बधा भगवान एक नथी कोई एक भगवान छे ज्यां काई सामर्थ्य ऐश्वर्य प्रताप जे काई आश्चर्य थई गयु थई रह्यु छे ने थाशे ने मने मळ्या महाराज वते ज थाय छे प्रथमनो 27મો તત્વ એક જ છે બે નથી ભગવાન બે નથી નહીતર તો વચનામૃતમાં મહારાજ કે એક કે મારે દુકાળ પાડવો તો કે ના મારે લીલી છમ ધરતી કરવી વરસાદ પાડવો છે એક કે મારે પશુના ધર્મ મનુષ્યમાં કરવા છે તો કે મારે મનુષ્યના પશુમાં કરવા છે આ સૃષ્ટિ ચાલે જ નહીં નિર્ગુણ સ્વામી ચાલે ન ચાલે પૃથ્વી જ ન ચાલે સૃષ્ટિ જ ન ચાલે બે ભગવાન હોય તો બધા ભગવાન છે ગૂગલમાં નાખો ભગવાન લખજો ખાલી 500 ભગવાન આવી જાય ધાર 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 આવી જાય સીધી લાઈન થાય હા ભગવાનને લઈને બધા ભગવાન કહેવાય આ ઈ વાત સાચી વચનામૃતમાં લોયાનું હે 13મું મહારાજે કીધું
કે નારદ સુખ સંકાદિક ને પણ ભગવાનની ભગવાનને લઈને ભગવાન કહેવાય. આજ પ્રગટા મુક્તાનંદ સ્વામીને પણ ભગવાનને લઈને ભગવાન કહેવાય. પણ ભગવાનને લઈને ભગવાન કહેવાય, એમાં ભગવાન છે એટલે ભગવાન કહેવાય. પણ તત્વ નીકળી જાય પછી કાંઈ ન કહેવાય. જેમ પરશુરામમાંથી રામ નીકળી ગયા તો પરશુરામ પરશુવાળા થઈ ગયા, પછી ન રહે એમાં તત્વ, ઐશ્વર્ય ના રહે, શક્તિ ના રહે. હા, એકને લઈને બધામાં છે. પેલા તમે જુઓ ને, આ વાતો એવી આવી છે ને એટલે મારે રહેવાતું નથી, ઓ કહી દો વારવાર. હા, અહીંયા ગાફ ગામ છે ને, ગાફ ગામ છે અહીં. તમે કંડારી જઈએ ને ત્યાં તારાપુર પાસે એનું નજીક ગાફ ગામ, ગાફના વસ્તા રાવળ બાયરે સત્સંગી નિષ્ઠાવાળા, હા, સર્વોપરી ઉપાસનાવાળા. તે ગામમાં ભાગવતની પારણ ગામ ધણીએ બિહારી. તો ફરી વ્યવહારે તો બધા ભેગું જ રહેવું પડે ને, હારા મોળા બધા પ્રસંગમાં. તો આ કથા સાંભળવા ગયા આગળની હરોળમાં, મારા રાજા ગામધણી બાજુ બેઠા. તેમ સોમનારાયણ 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 માળા ફેરવીને કથા સાંભળે, સોમનારાયણ સોમનારાયણ સોમનારાયણ. અને પેલા ગામધણીનો મગજ ગયો, ગાંડા દસમ સ્કંદની કથા ચાલે છે અને તું સોમનારાયણ 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 લઈને બેઠો છો, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એમ બોલવાનું હોય. ભાગવતની કથા ચાલે છે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ તું મંડ્યો છે. સ્વામિનારાયણ હું ટચલી આંગળીએ ગોર્ધન તોડ્યો, કંસને માર્યો તો, હે રાવણને પીધો તો, રામની જેમ રાવણને માર્યો તો, તારા સ્વામિનારાયણ કર્યું શું? ઈ કે અવતારો એ તો જો આખી પૃથ્વીને લઈ આવ્યા નીચેથી, કેટલા રાક્ષસોને માર્યા, કેટલો ધર્મ ટાળ્યો, કેટલા પરાક્રમો બતાવ્યા, કેવું ઐશ્વર્ય બતાવ્યું. તારા સ્વામિનારાયણે શું કર્યું કે મને? રાસ રચાવ્યા, રીંગણા વગેરા, કારણ બોલનારા તો બોલી જ દે ને. હા, એ હવે માર નથી, આ પછી ક્યારેક વાત કરીશ. તે પેલા વસ્તા રાવળ કે બાપુ માફ કરજો, મારું એક વેણ સાંભળી લો, જેણે જે કાંઈ કર્યું એ બધું મારા સ્વામિનારાયણની ઈચ્છાથી કર્યું, એની આજ્ઞાથી કર્યું, એને જેટલું કરાવ્યું એટલું કર્યું, બાકી કોઈથી શેકેલ પાપડી ન ભાંગે, કોઈથી તરણું ન તૂટે મહારાજ સિવાય. એ તો જેને એની પાસે કરાવ્યું એટલું એને કર્યું. તમે વિચારો, આનું નામ ખુમારી કહેવાય, આનું નામ પતિવ્રતાની ભક્તિ કહેવાય, આનું નામ નિષ્ઠા કહેવાય. તુલસીદાસજીને રામ નિષ્ઠા હતી ને ભાઈ. હે કહાં કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ તુલસી મસ્તક તબ નમે, દબ ધનુષ બાન લિયો હાથ. વૃંદાવનમાં તમે જો બાકે બિહારીને માથું નો નમાવે તો પૂજારી કહે તમે તો મોટા સંત, અને આ શું આવો અવિવેક, તારે કે ધનુષ બાણ હાથમાં લે તો જ મસ્તક ના, હું તો રામનો ભગત છું. ગોપી કહે છે ને હું તો કૃષ્ણની છું. હે મારા હાડકાની વાંસળી કરે ને કોઈ ફૂંક મારે ને તો કૃષ્ણ સિવાય બીજો શબ્દ ના નીકળે. મીરાબાઈ કહે ને મેરે તો ગિરધર ગોપાલ. એમ આવા નિષ્ઠાવાળા ભક્તોને એક જ હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા, એવી નિષ્ઠા, આવા કોટી અનંત કોટી ભુવનના કરતાર. હે કરતા હરતા ધરતા, હા કરતા થકા અકર્તા, અને પાછા અન્યથા કરતા, જે કોઈ નો કરી શકે ઈ કરી શકે. ઈશ્વરોથી એ ન થાય, અવતારોથી એ ન થાય, દેવતાઓથી એ ન થાય, ઈ મહારાજથી થાય. લ્યો આ બધી શાસ્ત્રોક્ત વાતો છે, ભાઈરે પડે એવી વાતો છે. મોહનથાળ ને શિખંડ તો ભારે પડે ને ભાઈ, પછી રાતે ગડબડ થાય. જ્યાં ભલે ઉનાળો હોય પણ હોજરી એવી જોઈએ ને, પાવરફુલ. બાકી મમરા ચણા તો બરાબર છે, ગુરુજી ઘણી વાર નથી કહેતા એનાથી, હા હળવું રહે. પણ આ તો વાત બધી બધી આપણા ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો છે. લ્યો તારે નહીં માયિક આકાર, નહીં માયિક સત્વાદિક ગુણ. લો ત્યાં સત્વાદિક ગુણો છે ત્યાં અક્ષરધામમાં, પણ માયિક નહીં, બીજા બધા માયિક છે. ત્યાં કોઈ માયિક આકાર નથી. તે કરત શ્રુતિ ચાર નિરાકાર નિર્ગુણ હરિ. એટલા માટે ભગવાનને નિરાકાર કીધા છે, કારણ કે માયિક આકાર નથી ત્યાં, એટલે નિરાકાર છે. દિવ્ય આકાર છે, ચૈતન્ય આકાર છે. પુરુષોત્તમ પ્રભુય ધર્મ સ્થાપન ધરની પર, સોરઠો છેલો, પુરુષોત્તમ પ્રભુએ ધર્મ સ્થાપન ધરની પર, પુરુષોત્તમ પ્રભુએ ધર્મ સ્થાપન ધરની પર,
काली में धरी नर दे, काली में धरी नर दे, स्वयं सुसहजानंद हरि पुरुषोत्तम प्रभु ये धर्म स्थापन धरनी पर। ये पुरुषोत्तम भगवान धर्म स्थापन करवा माटे धरती ऊपर अवतार धारण करो, एनी कथा मुकुंद ब्रह्मचारी के हूँ तमने संभळावीश, एनी कथा संभळावीश। कलीमा कलयुग नी अंदर भगवाने मनुष्य देह धारण करो, स्वयं प्रभु सहजानंद हरि एवा भगवान नी कथा तने संभळावी छे। पण आवती काले इति श्री पुरुषोत्तम चरित्रे मुकुंदानंद वर्णिराज उत्तम नृपति संवादे अक्षरधामादि वर्णन नाम तृतीयो अध्याय। श्रीपतिम श्रीधरम सर्वदेवीश्वरम भक्ति धर्मात्मजम वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामी नारायणम नीलकंठम भजे घनश्याम महाराज। जय जय श्री स्वामी नारायण।